માંગરોળના લોહીજ ગામે અનિયમિત એસટી બસ આવતા અનેક વખત એસટી ડેપોમાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા અંતે લોહીજ ગામે બસ રોકી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. માંગરોળ તાલુકાના લોહીજ મુકામે વિદ્યાર્થી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. લોહીજ ગામની એસડીબી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ચક્કા જામ કરવામાં આવેલ અનેક વખત વિદ્યાર્થીઓ એસટી તંત્રને રજૂઆત કરવા છતાં એસટી બસ સમયસર ન આવતા માંગરોળ પોરબંદર હાઈવે પરની તમામ બસોને રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. અગાઉ મહિના પહેલા આવેદનપત્ર એસટી વિભાગને આપવામાં આવ્યું હતું, તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા વિદ્યાર્થી દ્વારા એસટીની બસોને રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં એસટી બસ ટાઈમસર ન આવતા એસટી ચક્કા જામ કરવાની ફરજ પડી હતી. આથી ઘટના સ્થળે ડેપો મેનેજર દોડી આવ્યા હતા અને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને અમે નિર્ણય લઈશું તેવું કહેવામાં આવતા વિદ્યાર્થીઓ ડેપો મેનેજર પર રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમની અપડાઉનની બસ સમયસર આવે તો ગામડાઓના વિદ્યાર્થીઓ તેમને ઘરે સમયસર પહોંચી શકે. જો તેમની આ માંગનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે શું એસટી તંત્ર વિદ્યાર્થીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવશે કે કેમ, તે આગામી દિવસમાં જોવા મળશે. આ માંગરોળ તાલુકાની એસડીપી હાઈસ્કૂલ છે, જેમાં કઈ નહીં તો મૂળ માધુપર આત્રોલી દિવાસા ના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તો એસટી બસમાં પાસ કાઢી આપે છે, બસ ટાઈમે આવતી નથી. માંગરોળ મરીન પોલીસ સ્ટેશન, માંગરોળ ડેપો મેનેજર, જૂનાગઢ ડેપો મેનેજર, રાજકોટ, એટલે અમે વારંવાર અરજી કરી છે, છતાં બસ ટાઈમે નથી આવતી. તો આ મેનેજર અહીંયા આવ્યા છે, છતાં એમ કહે છે કે વિચારણા કરીએ. હું આમ વારે ખરે વિચારણા કરવાને, હું વારે વખતે અમારે એમને આવેદન આપવા જવાનું, આ હું અમારો અધિકાર નથી. મેં બધા કહે કે વિકાસ કરે મોદીજીને, આ હું અહીં વિકાસ કરાવો ને, અહીં હું છે આ બધું. આ વિદ્યાર્થી દીકરીઓ જોવો ને, અત્યારે જાય છે એનું ઘર કે બસ સ્ટેશનથી ઘર કેટલું દૂર થાય છે, તો ક્યાં તંત્ર છે બધું. દિનેશ ગામવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માંગરોળ.